માર્જિનમાં વધારાની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરાવવા છતાં પણ કોઈ જ નિવેડો ન આવતા ત્રીજી માર્ચથી સીએનજી પંપ સંચાલકોએ અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે શુક્રવારે હડતાલ શરૂ થાય તે પહેલાં જ ગુરુવારે સમાધાન થઈ જવા પામ્યું હતું અને સીએનજી પંપ સંચાલકે હડતાલ મોકૂફ રાખી હોવાનું જાણ્યું છે. શુક્રવાર તારીખ 3 માર્ચથી સીએનજી ગેસ પંપના સંચાલકો અચોક્કસ મુદતની હડતાલ પર જવાના હતા અને ગેસનું વેચાણ બંધ રાખવાનું એલાન કર્યું હતું, જેને કારણે લાખો વાહનોના માલિકોમાં ડરિસરનું ડર જોવા મળ્યું હતું. સીએનજી પંપ સંચાલકો દ્વારા માર્જિન લઈને વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ નિવેડો આવ્યો ન હોય, જેને લઈને હડતાલની જાહેરાત કરાઈ હતી. જોકે ગેસ કંપનીઓ દ્વારા ગુરુવારે એટલે કે 2 માર્ચના રોજ ગેસ ડીલરોને માર્જિનમાં સુધારો આપવાની ખાતરી આપતા જ શુક્રવારથી શરૂ થનારા સીએનજી પંપ સંચાલકોની હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. જેમ કે ગેસ પંપ સંચાલકોએ જણાવ્યું હતું કે ઓઇલ કંપની સાથેની બેઠકમાં એવી બાંહેધરી અપાઈ છે કે તેમનું ડીલર માર્જિન 20 માર્ચ સુધીમાં આપી દેવાશે. એકંદરે 4 વર્ષ જૂની માંગણીનો ઉકેલ આવી જતાં હડતાલનું એલાન પરત ખેંચાયું છે. વધુમાં ગેસ કંપનીઓ છેલ્લા 55 મહિનાથી ડીલરોના માર્જિનમાં વધારો નહીં અપાતા ડીલર એસોસિએશને ગેસ વેચાણ બંધ કરવાનું એલાન આપતા જ ગેસ કંપનીઓએ ડીલર એસોસિએશન સાથે તાત્કાલિક બેઠક યોજી ડીલરોની માર્જિનની માંગ સંતોષવા ખાતરી આપતા ડીલર એસોસિએશન દ્વારા હડતાલ પરત ખેંચી લીધી છે, જેને કારણે લાખો સીએનજી વાહન ચાલકો માટે ખુશી વાપી જવા પામી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.